भजे हम हंस वागिनी जोगणी जने ए मातू पार गाछ पीठलना एक बार मत खोडाल ने याद करे जो कहीं एक बार
धग धग दी धरती भोजू भरती विनाश करती त्रै गवड़े कसुंबल रंसड़े जी मरद कसुंबल रंसड़े जी मरद कसुंबल रंग चढ़े प्रार्थना करी छे के हे मां आ बधाय बैठा छे ने तू शू आपीश तो खोडियार आपणे शू आपे में जान दे चित में ज्ञान दे भय वरदान दे शुभ पुराणे
दास जाने मर सजन सोहित दे कुटुंब समृद्ध दे जग मां जित दे मां भवानी 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 जग मां जित दे मां भवानी। आभार भी 25 ताली बदल મને મેં તો કહેતો છું ભાઈને ભીખુદાનભાઈને મેં કીધું આપણે ઉલ્લી ઉલ્લીને ગાઈને તો આપણે આગળ જોજો તાળીઓથી આપણને વધાવી લેશે તો ઓલું નાનું હરવડું આવે એમ પટપટ પટપટ થયું પણ શાંતિકરણ જગભરણ મારી ઘડવ ઘડ્યા ભવ ઘાટ એથી નમીએ તન નારાયણી મારી વિશ્વરૂપ વૈરાટ અને જે કર લઈ તે જાલિયું અમારી આરત આંગળિયું પણ હવે મેલીશ નહીં માંગ અમારી પાપા પગલિયું અને મોટા કરી મા તે અમને ખોળેથી ખહતા કર્યા પણ ખોળોય ખૂંદવા હવે કરની બાળક કાગડા અને એમાંય જામાં ખોડલ બેઠી છે જેદી જગત જેદી જાકારો દીએ અને સગા સાથ ના દીએ તો પછી એને કહેજો એકવાર માત ખોડલને યાદ કરે એવી મા ભગવતી આઈ શ્રી ખોડિયાર માતાજીને અહીંયા જ્યારે નવનિર્માણ મંદિર અને એમની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એવા ઉત્તમ પ્રસંગે એવા દિવ્ય પ્રસંગે આયોજક મિત્રોના આમંત્રણને માન આપીને પધારેલા હમણાં જેમના સન્માન થયા એ તમામ વડીલો મારી સામે બેઠેલા તમામ વડીલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને બાળકો કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના ચરણોમાં અહીંથી હું વંદન કરું છું અને આયોજક મિત્રોથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું। દેદિયાસર ગામ મહેસાણાની બથમાં આવેલું ગામ અને એવી આ એક માં જ્યોતિ રૂપે એક દિવ્ય રૂપે એક નાની દેરીમાં માં ખોડિયાર બિરાજતા હતા અને એક આવું ભવ્ય મંદિર જ્યારે નવનિર્માણ જ્યારે પામી ચૂક્યું છે અને એની અંદર માં ખોડિયાર એક પથ્થરની અંદર આ દેશના એવા પવિત્ર બ્રાહ્મણો આચાર્ય શ્રી પણ અહીંયા બેઠા છે એમના ચરણોમાં એલી હું કોટી કોટી વંદન કરું છું કે આ દેશના વેદ અને આ દેશના બ્રાહ્મણના મુખમાં કેવડી તાકાત હશે કે સાહેબ પથ્થરની અંદર એમ કહેવાય પ્રાણ પૂરી દે છે એવી પ્રાણ પ્રતિષ્ઠા અને એમાં એટલી બધું માનવ મેરામણ અને હકીકત કહું ભાઈ તમારા ખોટા વખાણ નથી કરતો અહીંયા જેટલું આવ્યો ને એ બધું માણસ જ આવ્યું છે પબ્લિક નથી આવ્યું હા પબ્લિક હોય તો એ ઊભું હોય ને એ દેકારા કરતું હોય ને જેટલો પ્રોગ્રામ આલે એટલું તો કેવું પડે શાંતિ રાખજો એને બદલે અહીંયા એટલા બધા શાંતિથી એટલા બધા શિસ્તથી તમે બેઠા છો એનો અર્થ જ એ થાય કે અહીંયા ખોડિયારની કૃપા છે છે ને છે એમાં કોઈ શંકાને સ્થાન નથી સાહેબ અને ખરેખર આ ગામ તમારું એટલું પવિત્ર છે ભાઈ કે એક મહાન સંતની અહીંયા સમાધિ હોય હું એના દર્શન કરીને પછી આવ્યો છું મને હું આવતો હતો ત્યારે મને એમ હતું કે હું મોડો લેટ થઈ જઈશ મોડો પડીશ પણ મને કીધું મને કે ના હજી મહેમાનોનું સન્માન ચાલે છે અને એટલે જ અમને ચેતનભાઈ ઘણા સમય પહેલા મારો ઠેઠ ક્યાં ઉપલેટા પાસે પ્રોગ્રામ હતો અને ત્યાં પ્રોગ્રામમાં જ્યારે મળ્યા અને વાત કરી આ બધી પ્રોગ્રામની કે આવું અમે એક પ્રતિષ્ઠા ઉત્સવ કરીએ છીએ અને મહેસાણાની બાજુમાં જ અમારું એક નાનું એવું ગામ છે દેદિયાસર ત્યાં આપણે આવવાનું છે અને ખોડિયારની પ્રતિષ્ઠાનું નામ પડે અને જો અમે ના પાડીએ તો સાહેબ અમારી સરસ્વતી મોઢા ઉપર છે ને એ થોડીક હટી જાય સાહેબ એટલે એક અમે દરેક કલાકારો એક ભાવથી અને એક આનંદ એ થયો મને કે ભાઈ ચેતનભાઈ અને એમનો આખો પરિવાર જો કે મૂળ તો કસરદાસ બાપાનો એ પરિવાર આખો અને એમના ત્રણ દીકરા અને ત્રણ દીકરાનો આજે 50 જેટલાનો પરિવાર એ જાય અહીંયા મુખ્ય દાતા તરીકે હોય ને અન્ય બીજા દાતાઓ પણ આમાં ખૂબ સાથ સહકાર આપ્યો છે પહેલાં તો આ દાતાશ્રીઓને તાળીઓના ગડારથી ભલામણા વધાવી લીધું
એટલે બહુ સરસ બધાય આપ્યું છે. અને બીજી વાત કે દાતા શબ્દ કોક આપે છે ને દાતા શું કામ કહીએ આપણે? આ દાતા શબ્દ આવ્યો ક્યાંથી? આપણે બધા ખેડૂતના દીકરા છીએ, ખબર છે, વાવણી કરીએ ને એટલે દંતાળ હોય, દંતાળને દાંતો હોય, દાંતાને અંદર હોલ હોય, એની માથે બીજું દાંડવું લાગે, એની માથે ઓળણી લાગે, અને જે ખેડૂત ઓરે ને એ દાંતાની હોપટ નીકળી જાય. જે વ્યક્તિને જેવી રીતે ભગવાન જેટલું ઓરે એ હંઘરો ન કરે અને આવી રીતે સમાજમાં દાન દેતા રહે ને એને દાંતા કહેવાય, બાકી બીજાને દાંતા ન કહેવાય ભલામણા. એટલે એવા દાતાઓએ ખૂબ અહીંયા દાન આપ્યું છે, એ દાતાઓને પણ આઈ લઉં ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બાકી દેવું બહુ અઘરું છે ભાઈ, આ દુનિયામાં રૂપિયાવાળાની તાણ નથી. રિલાયન્સનું પડીકું વાળીને ખીચામ નાખી દે એવાય પીડ્યા, પણ કુતર્યું ઘરમાં ન ગળે ભલા મણા. એક બાપ દીકરો બે બેઠેલા બરોબર પોતા ખાટલા નાખીને, એમાં કુતર્યું આવ્યું, કુતર્યું આવ્યું એટલે બાપાએ કીધું દીકરા આ કૂતરાને કંઈક નાખ, કે પણ ઘરમાં કઈ છે નહીં, તક તો બે લાકડી નાખ, ખાધા વગર ન જવું જોવે. હવે આના આના ઇતિહાસ ન રહે ભલા માણા. એટલે મારા શબ્દોની શરૂઆત અમારા સૌરાષ્ટ્રના લોક કવિ, એક ચારણ કવિ, એક ભક્ત કવિ દુલાભાઈ કાગની આ કવિતા, એ કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરું. કારણ કે આજે એવા માઠુડા કલાકારો સાથે અહીં બેઠો છું જેને સાંભળવા માટે સાહેબ જ્યાં જ્યાં વિશ્વમાં ગુજરાતીઓ વસે છે એ લોકો એને સાંભળવા માટે તલખે છે. અને પૂંજી મોરારી બાપુ પાસે પણ અવારનવાર પોતાની વાણી એમણે પીરસી છે. એવા અમારા ગાંધીનગરથી પધારેલ ભાઈ શ્રી ભીખુદાનભાઈ ગઢવી, એમને જોરદાર તાળવીના ગળાથી આપણે એમને વધાવો. એવા જ એક બહુ સારા હાસ્ય કલાકાર ભાઈ શ્રી ભરતભાઈ રાવળ, એમને પણ આપણે તાળવીના ગળાથી આપણે એમને વધાવીએ. હજી એક કલાકાર રસ્તે છે, આવી જાય ત્યારે એમનો પરિચય આપી દેશું. ઈશ્વરભાઈ એ પણ અહીંયા આવવાના છે. અહીંયા અમારા સાજિંદા મિત્રો તબલાની અંદર સંગત આપે છે, હજી હાવ બાળેટો છે, વણ જ લગ્ન થયા. મેં કીધું તે ખોટા લગ્ન કર્યા, આ લગ્ન ન કરે તો માણા ક્યાં પોગે બોલો. ઈ મુદ્દો ખોટો છે, લગ્ન કર્યા પછી જ માણા પ્રગતિ કરે છે. હા, કુવારા કોઈ પૂંજાણા જ નથી, ખોટો મુદ્દો છે. હા, કારણ સ્ત્રી છે એ શક્તિ છે. જ્યાં સુધી આ શરીરને શક્તિ ન મળે, ભગવાન શિવને આપણે પૂંજીએ છીએ શું કામ, એની બાજુમાં ઉમા બેઠી છે. મોટામાં મોટો કોઈ દેવ હોય તો એ મહાદેવ છે, અને મોટામાં મોટી મા હોય તો એ ઉમા છે. અને એટલે ભગવાન શિવ ઉમાજીને એમ કહે છે કે હે ઉમા, ઉમા કહું મેં અનુભવ અપના, સત હરી જગત જગત છબ સપના. સત હરી ભજન એ આ દુનિયામાં ભજન એ જ સાચું છે, બાકી દુનિયાનું સપનું છે. કારણ કે ઈ બાજુમાં ઉમા છે એટલે એ વાત કરીએ કે રામ સુકામ પૂજાણા, બાજુમાં માં જાનકી બેઠી છે એટલે, કૃષ્ણને સુકામ આપણે યાદ કરી છે બાજુમાં રાધિકા બેઠી છે એટલે, બાકી આ એ ત્રણેય દેવ જો વાંઢા રહ્યા હોત કોઈ મારો બાપે ન બોલાવતો. અરે છોડો, તમે યુવાન હોવ અને લગ્ન ન થયા હોય અને એકલા કોઈની ઘરે મહેમાન થઈને ગયા હોવ તો તમને રાત ન રોકે. ભાડે કોઈ મકાન ન આપે, પાડોશમાં કોઈ રહેવા ન દે કે વાંઢા વિલાસ ન ચાલે. અને ભૂલથી કોઈક રહેવા આવ્યું હોય તો બે જણાને મૂકવા પડે કે આ જોજો વાંઢો છે. પણ જો તમે પરણી જાઓ અને પતિ પત્ની બે જણા કોઈના ઘરે મહેમાન થઈને જાઓ જોડે, તો તરત શું કહેશે કે બે માણસ આવ્યા. લગ્ન થયા પછી માણસ માણસ બને છે કે બે માણસ. એટલે સ્ત્રી સહી શક્તિ છે. હા, થોડોક પ્રોબ્લેમ આવે પરણે એટલે પ્રશ્ન તો ઉભા થાય. હા, એ તો ખરું જ. કારણ કે એ દુઃખ સહન કરવાની શક્તિ એ જ સુખની નિશાની છે. એકલો હોય તો બહુ સારી વાત કરી ભીખુદાનભાઈ કે એકલો માણસ હોય તો એ સાગર તરી શકે પણ ભવસાગર ન તરી શકે.
भवसागर तरवा माटे ज शक्ति नी जरूरी। ठीक से मैं जोक्स में बहनों माटे गमे बोलता है नहीं, पर स्त्री छे ई शक्ति है। माथी मोटू आ दुनिया में कोई छे ज नहीं, माथी मोटू कोई छे ज नहीं। मानी मां थावा कोई जाए भिखुदान भाई तो नानी थी जाए, मानी मां कोई बनवा जाए तो नानी कहवाय। માથી મોટો આ દુનિયામાં કોઈ છે જ નહીં, પણ લગ્ન થાય એટલે પ્રશ્ન થાય થોડો પણ એમાં કોઈ બોલું નહીં। એક જણો પત્રિકા વાંચતો હતો આમ પ્રોગ્રામની, ઓહો હો આ જે ડાયરો છે, ઓહો ભીખુદાનભાઈ માયાભાઈ બધાય છે। બપોરે બપોરે જમતા જમતા પત્રિકા વાંચતો હતો, તા તો એની પત્નીએ પત્રિકા ખેંચી લીધી, જવાનું નથી હો, તા તો ઢીલો પડી ગયો, જવાનું ક્યાં કહો વાંચું સૌ। પણ આને તો કોઈ પણ સંજોગોમાં પ્રોગ્રામમાં આવવું જ હતું, એટલે એની પત્ની સાથે બપોરની એવામાં તૈયારી કરી આવવા માટે કે શું કરવું, એટલે કીધું ગાંડિયામ જો કેટલા બધા મહેમાનો આવે એ બાને પરિચય થાય, એટલે એની પત્નીએ કીધું કે જવું હોય તો જાઓ 11:30 ઘરે આવી જાજો, 11:30 ની માથે 5 મિનિટ થઈ એટલે વેણનું મારું ટકો તમારો। હવે એને ખબર છે કે 11:30 તારા ડો માયો આયર શરૂ કરાઈ, અમે તો 9 વાગ્યા આવી ગયા હતા, ચિંતા ન કરતા। બોલો કે 11:30 પેલા આવી જાય, બસ જવા દે કે જાઓ। હવે 11:30 નું કઈ આવ્યો, અહીંયા પ્રોગ્રામ 11 ચાલુ થયો અને એવો પ્રોગ્રામ જામ્યો 2 વાગ્યા, 2 વાગ્યા ને ઘડિયાળમાં જોયું ત્યારે ખબર પડી કે હાલે લે 2 વાગી ગયા હવે શું થાય, નીકળ્યો રસ્તે ઘરે જવા માટે। પણ એટલો બધો એની પત્નીનો ડર મગજમાં કે એ ગયા ભેગી ટકો તો તોડી જ નાખવાની, પણ શિવનો ઉપાસક પોતે રસ્તે ચડ્યો એટલે ભગવાન શિવને મળ્યો, પ્રાર્થના કરો કે હે મહાદેવ હે ઉમાપતિ આવો બચાવો, યાતે રુદ્ર શિવા તનુર ઘોરા પાપ કાસીની તયાનસનવા સંતમયા ગિરિસંતા અભિષાકસિંહ, હે ભગવાન શિવ હે મહાદેવ ઉગારો બચાવો। એટલે ભોળાનાથી પ્રોગ્રામમાં જતા, એ મારો બાપ કોઈ ના કોઈ રૂપમાં બેઠો હોય, બાકી એની હાજરી ન હોય તો આપણું કઈ થઈ શકે કામ? આ ખોડિયાર કોઈ ના કોઈ રૂપમાં એ બેઠી છે મારા બાપ, નહીતર આપણે સફળ ન થઈ શકીએ। એટલે ભગવાન શિવ પ્રાર્થના સાંભળી ગયા, ભોળો દેવ એને યાદ કરો એટલે તરત પ્રગટ થાય। એટલે આવે રસ્તામાં આડા આવ્યા ભગવાન શિવ, કે ભાઈ શું બોલાવ્યો, એ કે પ્રભુ મારા ઘર સુધી સાથે ચાલો। અરે માગી લે બીજું બધું, જે માગવું એ માગી લે, બીજું કઈ માગવું નથી। અરે કે ગાંડા મારી જેવો કોઈ દાતા નથી, મારી જેવો કોઈ ઓઢરદાની નથી, હા પણ દીકરા રાવણને મેં લંકા આપી, એ કે એ તો નો આપો તો એ ઘીરે થાહે જ આ લંકા, એ લંકાની જરૂર નહીં પડે, માટે તમે મારી સાથે ચાલો। કે પણ તારા ઘરે આવીને હું શું કરું, એ કે હું ડોરવેલ દબાવું દરવાજો ખુલે એટલે પેલા તમે આડા ઉભા રહ્યો, પેલો ઘા તમે ઝીલી લ્યો, કારણ કે તમારા માથા મોટી જટા એટલે તળિયું આવે ને અમારે હાવ ટાલ્યું પડી છે। પણ બેટા તકલીફ છે કે તકલીફ બીજી કાંઈ નહીં, હું ડાયરામાં 11:30 નું કહીને આવ્યો છું। તો ભગવાન શિવે પૂછ્યું કે વાગ્યા કેટલા, તા કે 2 કીધા તો શિવ એની મર થઈ ગયા, એ કે હું 1:30 જ કહીને આવ્યો છું। પરણીએ એટલે પ્રશ્ન થાય, પણ લેર કરાય મારા વાલા, એમ અમારે આ વણ જ પૈણ્યો છે એવો અમારો તબલાનો તરખાટ ભાઈ મુકેશ બારોટ, એમને તાળવી નાગડાથી આપણે એમને વધાવો, એવા જ તબલાની અંદર બીજા ઉસ્તાદ ભાઈ અજીતભાઈ એ પણ તબલામાં સંગત આપે છે, એમને પણ આપણે તાળવી નાગડાથી આપણે નો દે। તમે જેમ તાળી પાડશો ને અમને પાવર આવશે, નહીંતર અમે કેટલા કિલોમીટર કાપીને આવીએ। ગઈ રાતે ક્યાં અમરેલી પાસે પ્રોગ્રામ હતો, ત્યાંથી પાછો મહુવા ગયો, મહુવાથી પાછો અહીંયા આવ્યો, અહીંથી પાછો કાલે જુનાગઢ જાહુ, આ ચૈત્ર મહિનો તો અમારા માટે જેમ વાવણીમાં બળજીઓ મળે નહીં એમાં ચૈત્ર મહિનામાં કલાકાર જડે નહીં। આ બેન્જોની અંદર સંગત આપે છે, પણ અમારે વિપુલ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે, તાળવી નાગડાથી આપણે નોંધાવો। મંજીરાના અહીંયા માણીગરો ભાઈ જયંતિભાઈ પંડ્યા, અમારા જયંતિ દાદા, તાળી નાગડાથી આપણે એમને વધાવો। એની બાજુમાં અમારે ભાવનગરથી પધારેલ ભાવનગરનું ઘરેણું ભૂપતભાઈ મેર, એ પણ મંજીરામાં સંગત આપે છે। આ અઘરામ અઘરી વસ્તુ આ લોકો કરે છે ટેજ ઉપર, હા મહેનત વધારે આ લોકોની,
આ મંજીરું વગાડવું કે નાની મને ખેલ નથી. રામદેવજી મહારાજ થી પેટ ફરીએ કે આવે મંજીરા વગાડવા, યોગા ભૂલી જાય જોઈ. એ તો પેટ આમામ આમામ થઈ જાય ભાઈ, એનું પેટ ફરે માં આપણને શું ફાયદો એ નથી સમજાતું યાર. અને માણસો નવું જોવે છે. હું તો એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બેનો બેઠે બેઠે આંગળિયું ઘસતા હતા નખ. મેં બેનો શું કરો, મને કે નખ ઘસીએ. મેં કે શું કામ, મને કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસીએ ને તો વાળ વધે ને કાળા થાય. હું કહું તો ઘસો, મારા બાપનું શું જાય. બધાય બેનો નખ ઘસતા હતા, એક બેન નખ નહોતા ઘસતા, એક બેન તો આમ બેઠા હતા આમ. મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા, એ કે ભાઈ મારે વધારે ઘસાઈ ગયા મૂછું મળી ઉગવા. આ નો ફાવે ધંધો ન કરાય નહીં. આ જો હકીકત આ કહો, આ જે મંજીરું વગાડે વડીલો એ અઘરામાં ગુરુ છે, અમે બદલતા રહેશું. એ એના સાહેબ 5 મિનિટ આમાં માથ ન થાય, ખતરો કરો. વગર મંજીરાય વગર તાલે આમાં 5 મિનિટ કરો, હાથ નહીં થાય. આવે રામદેવજી મહારાજ 5 મિનિટ નહીં બચેગા. પણ સારું ચાલે છે યાર દુનિયામાં. આ દુનિયામાં નવું કઈક હોવું જોવે. તમે સવારમાં ટીવી ચાલુ કરો, તણશ્યાર બાપુ વળ ખાતા હોય. હા, એક તો આમ આમ જ કરે, કૃપા શરૂ હો જાય કે જાણે બાપુજી ની હોય એમ. આમ સત્ય કહું ભાઈ, હું આપ બધાને પગે લાગીને કહું, તમારા ગામનો બ્રાહ્મણ, આ તમારા ગામનો સંત અને ગંગા માની દેરી હું એની સમાધિના દર્શન કરીને આવ્યો, આ તમારા જ ગામમાં આવી પવિત્ર વ્યક્તિ વસ્તુ પડી હોય તમારે બહાર જવાની જરૂર છે જ નહીં. એક તમારા ગામનો સાધુ, તમારા ગામનો બ્રાહ્મણ અને તમારા ગામના મંદિર જેના પવિત્ર હશે એને હરિદ્વાર જાત્રા કરવા જવાની જરૂર નથી ભાઈ. આ સત્ય છે. પોતાના અવેડા ભરો ને તો પોતાના ઢોર પીવે. આ તો બીજે આ ગામનું મંદિર બન્યું તો ગામને કામ આવશે ને સાહેબ. પોતાનું સારું કરો. આ ગંગામાં આપણે નાવા ગયા હરિદ્વાર માની લ્યો, પછી હાકળ મુકાઈ ગયા ને ગંગામાં તણાણા હોય તો પછી માનતા કોને કરીએ? તણાતા તણાતા કે હે સાલગીરી મહારાજ, તમને શ્રીફળ વધેરી જો આમાંથી બહાર નીકળી તો અહીંયા હું બાપાનો ડાયટો થઈ કે કોઈ એમ કહેવાનું કે ગંગામાં આમાંથી બચ્યો તો પાછો તારામાં ડૂબકી ખાવાનો એમ. 100% પતિત પાવની છે, ભાગીરથી ગંગા છે, ભગવાન વિષ્ણુના કમંડળમાં નીકળેલી ધારા છે અને ભગવાન શિવની જટામાં વિટવાયેલી ગંગા છે. એ 100%, પણ એ ગંગા બોલે બંધાણેલી છે. તમારા ગામમાં કોઈ પવિત્ર સંત કે તમારા ગામમાં કોઈ પવિત્ર બ્રાહ્મણ કે તમારા ગામમાં કોઈ પવિત્ર મંદિર હશે તો હું 100% ન્યા મારી હાજરી હશે. આ દેશના બ્રાહ્મણો પૂજાનું જળ તૈયાર કરે એટલે કે છે ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી તમામ નદીઓને એક આ દેશનો બ્રાહ્મણ વૈદિક શ્લોકોથી આવાહન કરે એ બોલે બંધાણેલા છે. એને આવવું જ પડે. અને કહેવા ગયો સાહેબ આ પ્રતિષ્ઠાના જેટલા દિવસે તમારા ચાલશે ને ત્યાં સુધી 68 તીરથ તમારા ગામમાં છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ નરું સત્ય કહું તમને. પતિ પત્ની બે મંદિરે દર્શને ગયા તો આપણે તો બેનો ભોળા હોય ધડ દિન આમ ઘંટો વગાડી કીધું હે ભગવાન સાતે સાત ભવ મને આ પતિ મળજો. તો પતિદેવ વાહે જ ઊભા હતા, એણે વળી બેલ વગાડીને કીધું હે ભગવાન આ હાથમાં જ ભવ હોવો જોવે. લે એક વસ્તુ એ છે એટલે એ એ આ દુનિયામાં પછી જે ધંધો કરો હાલે બોલો. મેં કીધું ને ટીવીમાં તમે જોવો તો 3-4 હોય જ તે. આ બાબા તો મને મગજમાં જ ગળી ગયા છે કઈ આમ આમ જ કરતા હોય અને પાછું કેવું હાલે એ તો જુઓ. આચાર્ય બાપા એને 5,000 રૂપિયા ફી છે એની સભામાં જવાના અને એ ઓનલાઈન તમારે બુકિંગ કરાવી લેવાનું. 5,000 રૂપિયા ત્યાં ગયો ત્યારે તમને એન્ટ્રી મળે અને પાછા એ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે જેટલા બેઠા હોય ને એને પોતપોતાના પર્સ ખીચાના પોકેટ એ ખુલ્લા રાખવાના એની હામાં. એટલે બાબા આમ 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 કરી નાખે એટલે તમારા પાકીટમાં આશીર્વાદ ઉતરી જાય અને તમારા પાકીટમાં રૂપિયા ન ખૂટે. દુનિયા કેવી ગાંડી છે
કે એના હાથમાં જો એટલો પાવર હોય ને પૈસા ન ખૂટતા હોય તો એ 6000 ટિકિટ શું કામ રાખે? એના એના ખિસ્સામાં આમ 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 કર્યા કરે ને આપણો શું કામ લોહી પીવે છે? નહીં, આ મૂળિયું કોઈ 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 જોતું જ નથી. કોઈ એમ કહેતું હોય કે તારા માટે હું આમ કરી દઈશ ને તારું કલ્યાણ થઈ જાય, ત્યારે એને તરત તમે એમ કહેજો કે તમે આજથી જમતા નહીં, તમારા માટે રોજ અમે જમી લેશું. નહીં, તમારું કોઈ એ આ દેશના બ્રાહ્મણ, આ દેશનો સાધુ, એ તમારી નજીકનો અને આવા વૈદિક બ્રાહ્મણો એ આવા આવાહન કરીને આવા કાર્યો કરતા હોય ત્યારે માનજો, ફરીવાર કહું કે 33 કોટી દેવ અહીંયા છે. બહુ બહુ આમ અઘરું બહુ કરે તેને આ મને આ બાબા તો હજી નીકળતા ન. અરે એક બિચારી દીકરી મેં જોયેલું ટીવીમાં, નામ ઘણાએ જોયું હશે, એક પણ શબ્દ મારો નથી, એના પહેલી સાંભળ્યું એ તમને કહું. એક દીકરી બિચારી માઇક્રોફોન પકડીને ઉભેલ આમ આમ, બાબા બાબા કૃપા કીજે બાબા. અચ્છા, ક્યા તકલીફ હૈ? બાબા મેં બીએ પાસું, મુજે જોબ નહીં મિલ રહી હૈ. અચ્છા, ઢોકલે ખાયે થે? હા બાબા, એક મહિને પહેલે મેને ઢોકલે ખાયે થે. અચ્છા, સાથ મેં હરી મિર્ચી ખાઈ થી? સાથે લીલું મરચું ખાધું હતું? ના બાબા, હરી મિર્ચી નહીં ખાઈ હતી. અચ્છા, કોઈ બાત નહીં, ઘર પે જાના, ઢોકલે બનાના, સાથ મેં હરી મિર્ચી ખાના, કૃપા શરૂ હો જાયગી. અરે આ તારા બાપની હાડી બાર. બહુ 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 અત્યારે મેં કીધું એમ કે આ દુનિયામાં આ આ બધું બહુ ઓલું થઈ ગયું. અરે તમે કાલ મહેસાણામાં ઓફિસ નાખી ગયો અને માથે બોર્ડ મારી ગયો કે બૂસ મરાવવા માટે મળો. હાજ પીડે 7 જણા બૂસ મરાવવા આવવાના તમારી પાસે, કે ભલે 20000 થાય પણ આપણે અનુભવ તો થાય. અરે અમે આવી રીતે એક જગ્યાએ બરોબર બેઠેલા ને એમાં 3 બુલેટ આવ્યા, બુલેટ 3 બુલેટ ઉપર 3-3 બેઠેલા, એટલે 3 તેરીને 9 જણા હોઈક્યુ લઈને ઉતરી આવ્યો. આ અમે બેઠા હતા ને ત્યાં આવીને કીધું, એ આમાં હરખો કોનું નામ? કોણ છે આમાં હરખો? એટલે અમે તો કોઈ હરખો હતો જ નહીં તો શું કહેવું. અમારો ભૂરો બોલ્યો, માલું નામ છે આગે તોતડો, માદું નામ હરખો છે. હરખો કીધું તા તો ઓલા 9-9 જણા સોટી પીડ્યો, ભૂરાનું ફીનલું વાળી દીધું. ઓલા વૈયા ગયા એનો પ્રોગ્રામ પતાવી, ભૂરો આમ આઘો પડેલો, કોઈ આદુય ન આવ્યું. એટલે મેં કીધું, શું કામ? મને નહોતા મારતા, તને ક્યાં મારતા હતા? હરખાને મારતા હતા, તું તો ભૂરો છો. અને તારું નામ હરખો નહોતું તો તે શું કામ કીધું મારું નામ છે? તાકે આપણને જાણવા તો મેં આ લોકોને હરખાનું શું કામ હતું એ લે. આ ઘણા જાણવામાં ટળી ગયા છે, ના બધું જાણો નહીં. પણ એક કહું તમને કે જે સહન કરશે, જે વેદના સહન કરશે, એની ઉપર 100% ખોડિયાર કૃપા કરશે. આવી રીતનું એક મંદિર. અને એક વચ્ચે વાત કરી દઉં કે કોઈ પણ તમે જે માતાજીને માનતા હો, માં ખોડિયારને માનતા હોય, માં ઉમાને માનતા હોય, એના મંદિરે જાઓ ને તો કોઈ દી કંઈ માગતા નહીં હો. એને કંઈક વધારે દેવું હશે ને, આપણી બુદ્ધિ કેટલી નાની નાની હોય તો આપણે માગીને શું માગી લઈએ. પ્રસંગ યાદ આવે સાહેબ, એક જબરજસ્ત મેળો, અને મેળાની અંદર માણસો બધા જતા હતા, અને એમાં એક ઝૂંપડાની અંદર એક બેન રહેતા હતા. એને એકની એક દીકરી ગરીબાએ આટો મારી ગયેલી, ઘરમાં એક રૂપિયો નહીં, પણ એ 7 વર્ષની દીકરી એ માને પ્રાર્થના કરજો સાહેબ, દીકરી દીકરી છે, 7 દીકરા હોય ને તો બાપ ન કહેવાય, પણ ઘરે એક દીકરી રમતી હોય ને તો બાપ કહેવાનો અધિકારી થઈ જાય છે સાહેબ, એટલી દીકરી માતા કા છે. કારણ કે એ સાક્ષાત ભગવતી છે, સાક્ષાત લક્ષ્મી છે. 7 વર્ષની દીકરી એની માને કહે છે, માં મને મેળામાં લઈ જા. માને ખબર હતી કે મારી પાસે એક રૂપિયો નથી, મારી દીકરીને મેળામાં લઈ જાય તો શું આપીશ. બીજી વાર દીકરીએ કીધું, ત્રીજી વાર આંખમાં આહુડાવે, માં મને લઈ જા ને મેળામાં. અને સાહેબ ભાતે ભાતે થીગડા હાડલામાં એવી માએ મોઢું ધોવાય સિવાય ભીખુદાનભાઈ તૈયાર થવાનું તો કોઈ બીજું હતું નહીં. માં દીકરીએ મોઢું ધોયું, એના હાડલાને છેડે મોઢું લૂચ્યું, અને દીકરીને આંગળીએ લઈને માં મેળામાં આવી સાહેબ. પણ ક્યાંક રમકડા જોવે અને રમકડા હામી દીકરી નજર કરે, પણ દીકરીને ખબર હતી કે મારી મા પાસે રૂપિયો નથી, એટલે માની ગરીબાઈ દીકરીની નજર પાછી હટાવી લે.
પાછું કઈક જોવે એમ લેવાની ઈચ્છા થાય દીકરીને, પણ માની સામું જોઈ ને દીકરી પાછું નીચું જોઈને હાલવા મળે. પણ ઘટના એવી ઘટે સાહેબ, એક મીઠાઈ વાળાની દુકાન, અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ને અમે ચોકલેટનો ડબ્બો ભરેલો, એની સામે દીકરીની નજર ગઈ. દીકરીની જ્યાં ડબ્બા ઉપર, એ ચોકલેટના ડબ્બા ઉપર નજર ગઈ, અને પાછી ગરીબાઈને હિસાબે નજર જ્યાં પાછી લઈ લીધી, અને વેપારી સમજી ગયો કે આ દીકરીને ચોકલેટ ખાવી છે પણ એની પાસે પૈસા નહીં હોય. જો જગતના માણસોમાં દયા હોય ને એનાથી મોટું કાંઈ ન હોય. દીકરીને બોલાવે છે વેપારી, બેટા અહીંયા અમારી દીકરી, એ બેન તમારી દીકરીને અહીં લાવો. દીકરીને લઈ અને બેન આવ્યા છે, બોલે ડબ્બો ખોલ્યો ચોકલેટનો, ડબ્બો ધર્યો દીકરીને, લઈ લે બેટા તારે જેટલી જોતી હોય ને એટલી ચોકલેટ લઈ લે, લઈ લે મારી દીકરી. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું, લઈ લે બેટા, હું કહું છું લઈ લે દીકરી. ગરીબાઈની અંદર શરમાઈ અને દીકરી પોતાની માની પાછળ વહી ગઈ. દીકરીને શું કરે રે, આજે આપણી પાસે નથી એટલે કોઈક દયા ખાય છે ને આપણી ઉપર, લઈ લે બેટા લઈ લે. દીકરી લેતી નથી. આખર વેપારીને ગમે એમ કરીને દીકરીને ચોકલેટ દેવી હતી. એટલે સાહેબ, એ ડબ્બો જે હતો, ઢાંકણું ખોલ્યું હતું, એ ટેબલ ઉપર ઢગલો કર્યો અને એમાંથી ખોબો ભરી ચોકલેટનો, અને વેપારી પાછળ આવ્યો. દીકરીને કહે છે, લે તારા ફ્રોકની અંદર લઈ લે મારી દીકરી. અને વેપારીએ ખોબો ભરીને એમ કીધું, લે તારા ફ્રોકમાં લઈ લે. એ દીકરીનું ફ્રોક, જે દીકરીએ ફ્રોક પહેર્યું હતું, એ ફ્રોકના છેડામાં આમ ચોકલેટ લઈ લીધી. વેપારીએ ખોબો ભરીને ચોકલેટ આપી દીધી. લઈને હાલતા થયા. હવે માં પૂછે છે દીકરીને, વાત હવે સાંભળજો સાહેબ. દીકરી પૂછે છે, બેટા જ્યારે એ વેપારી દેતો હતો ત્યારે કેમ નતે લીધી? તેથી દીકરી એમ કહેતી હતી, માં આપણે ગરીબ માણસો, નાના માણસો કહેવાય, કોક કેક લઈ લે તો લઈ ન લેવાય, તો આપણી ખાનદાની લાજે. આપણે ગરીબ ચોક્કસ છીએ પણ નાના નથી હો. કચ્છની ધરતીમાં જેથી ધરતીકંપ આવ્યો અને પૂજ્ય મોરારી બાપુ જ્યારે મુલાકાત લેવા ગયા ત્યારે એક ગરીબ ભાઈ પોતાના ખીચામાંથી 10 રૂપિયા કાઢીને બાપુના ચરણે ધર્યા. બાપુ તો કોઈ દી લેતા નથી, પણ એ ભાઈ 10 રૂપિયા ધર્યા. અને ત્યારે કીધું બાપુએ કે બેટા આ તમારું બધું દટાઈ ગયું અને છતાં જે તમે પૈસા કાઢીને ધરો છો. ત્યાં બાપુ બધું દટાઈ ગયું પણ અમારી ખાનદાની નથી દટાણી, એ તો હજી અમારી રઘુમાં પડી છે. અમારા સંસ્કાર નથી દટાણા, અમારી ભક્તિ નથી દટાણી. દીકરી કહે છે કે માં કોક આપે ને તો લઈ ન લેવાય, તક પણ હવે શું કામ લીધી? કે માં એને દેવી સ્થી દીધી છે એટલે લીધી છે. અને માં સાંભળી લે, તીએ મને એમ કીધું કે લઈ લે તો હું કેટલીક લેત, મારા નાના નાના હાથમાં કેટલીક આવત, પણ મેં થોડીક ધીરજ રાખી તો વેપારીનો કવડો મોટો ખોબો હતો તો મને કેટલી બધી મળી. તો સાહેબ, આ માં એમ કહે કે લઈ લે, જોતું હોય એટલું લઈ લે, ત્યારે ધીરજ રખાય. આપણે બે હાથવાળા શું લઈ શકીએ, અને પછી એને કૃપા થાય ને 1000 હાથવાળી માં ઉમાન ખોડિયાર તમને આપવા મળે ને, પછી કોઈના બાપની હાડી બહાર ન રહે ભલામણા. આ જીવનમાં જરૂરી છે. એટલે બરોબર એમ કહેવાય કે અર્ધિક રાતનું ટાણું છે, આવું મંદિર છે. મેં કીધું ને કે જે વેદના સહન કરે એની ભેરે ભગવાન ચોક્કસ રહે, સહન કરવું પડે. અત્યારે શું છે કે આપણે કોઈને સહન નથી કરવું, અને તમે ગમે એવડા હોવ, પછી પરિવાર હોય તોય ભલે, સમાજ હોય તોય ભલે, તમારી એક જ ભૂલની રાહે બધા બેઠા હોય. એક જ ભૂલની રાહે બધા બેઠા, દીકરો હોય તોય ભલે, બાપા તમે આમ કેમ કર્યું. અને પછી સાંભળજો, મોટા થવામાં ધ્યાન રાખજો, ભૂલ અવડી નવડી જ હોય પણ માણસ મોટો હોય ને એટલે ભૂલ મોટી દેખાય છે. આ રોડ ઉપર નીકળીએ ને તો અમુક આટા મારતા હોય અને પોલીસ પકડતી જ હોય દારૂમાં, પણ કોક મોટા માણસ ને કોક ધારાસભ્યને પૂર્યા હોય તો તરત કહે ફલાણા ધારાસભ્ય દારૂમાં આવી ગયા. જોકે આપણી દેશમાં એકે ધારાસભ્ય એવું કરતા જ ન હોય, હાલે પણ આપણે 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 ક્યાં ચૂંટણી લડવીને બળિતરા કરવી. એમાં ગાંધીનગરમાં થામુકો દારૂ મળે જ નહીં, કુસો ભીખુદાન ભાઈ, કારણ કે ગાંધીજીના નામની નગરી છે ને ગાંધીનગર. દારૂની બંધી છે ગુજરાતમાં, હા, એટલે ગુજરાતમાં દારૂ મળતો જ નથી, ને એમાં ગાંધીનગરમાં તો હુંઘવા મળતો નથી.
હમણાં ચૂંટણી ગઈ ને હમણાં મ્યુનિસિપાલિટી મ્યુનિસિપાલિટી એક જણો ચૂંટણીમાં ઉભો રહ્યો અપક્ષમાં, બહુ મજા આવે એમાં. અપક્ષમાં લડતા હોય ને એના બોર્ડે પોતાના નિશાને પોતાના પોતે પોતાનો એના ને એના ફોટા પાડે. એક હાવ ઝીણો જોક્સ કહું, યાદ આવ્યો અત્યારે. એક બેન શોપિંગ કરવા ગયા, હાવ તાજો, હાવ અત્યારે જ બન્યો. હાલે પણ અંદરથી નીકળે તો હવે કહી દેવાય ને તમને. હા, એક બેન શોપિંગ કરીને આવ્યો ત્યાં પતિએ પૂછ્યું કે શું શું લીધું. એ કે બે બકલ લીધા, બે વીટી લીધી અને 20 સેલ્ફી લીધા. આ ટ્યુબલેટ થાય ત્યારે દાંત કાઢજો, અત્યારે હસવાની જરૂર નથી. કારણ કે લાંબી વેટીવાળા ફટાકડા મોઢા બહુ ફૂટે. અને ઘણાને 15 દી પછી સમજાય કે આ લે 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 સેલ્ફી લે લે રે. તમે કરે જો કે નહીં સેલ્ફી, માણસ સેલ્ફી થઈ ગયો. હાવ સારું. અપક્ષમાં લડતો હતો ચૂંટણી, અને એમાંય ભાઈ ગામડામાં આટે મારે મારીને ઓલી ખુલ્લી જીપમાં રખડી રખડીને માટી ખાઈ ખાઈને ગળું બેસી ગયેલું. અને છેલ્લા દિવસો પ્રચારના ભૂંગળા બાકી બંધ કરવાના, એક જ દી આડો અહીં જે ભાષણ કરતા હતા બંધ ગળું, ગળા બેસી ગયેલા હોય ને એ નેતાઓને કોઈ સાંભળે તમે વાયા. હકીકત આમ નેતાઓને આપ જોકે આણંદી બેને સારું બોલે. અત્યારે ત્રણ નો જમાનો છે, મંદી મોદી ને આણંદી. હા, હું તો હમણાં સાંભળતો હતો, બેન ને ગોથું ખાઈ ગયો. ભાઈઓ મિત્રો, આપણે ગુજરાત ને ગતિશીલ બનાવવું છે. ખરેખર હમણાં માલ છે ગતિશીલ જ બનવાનું છે, એવું ગતિશીલ બનવાનું. રાજ્ય રીંગણી સોંપી આવો, હવારે ડાયરેક્ટ રીંગણા જ ઉતારવા જવાનું. મિત્રો, એટલે ઓલા નેતા બિચારા ઉભા રહેલા અપક્ષમાં, અને ગળું બહેનને જેણે ભાષણ ચાલુ કર્યો, ભાઈઓ તથા બહેનો, જય હિન્દ જય ભારત, નમસ્કાર, હું તમારા ગામમાં મતલબ આવ્યો છું. એકવાર તમે મને મત આપી દો, પછી તમે સૌ અને હું સૌ. સદા કઈ પ્રશ્ન હોય એ કયો. પ્રશ્ન નું કીધું ને તે ભાઈ ઉભા છે, તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ ગ્રાન્ટ આવ્યા પછી નો મુદ્દો છે ભાઈ. હવે બાપની દાઢીઓને ગ્રાન્ટ માલી કાઢતા હોય. બીજો કઈ પ્રશ્ન હોય એ કયો બીજો. તો એક વડીલ ઉભા છે, એને એવું કીધું, બીજો કઈ પ્રશ્ન નથી, અમારા ગામમાં શમશાન નથી. બસ એક શમશાન, આઝાદી આવે 5.5 વર્ષ થઈ ગયા, તમારા ગામમાં દાંતું કાઢશો શમશાન ની વાત. શમશાન નથી પણ મિત્ર હું વસન આપું છું. એક શમશાન નહીં, એકવાર મને જીતાડી ગયો અને ઘીરે ઘીરે શમશાન નો બનાવી દઉં, મારું નામ ગૂકલું નહીં. ગામે મત ન દીધા ને માર્યો. પ્રિય બોલવું સદંતા દાતારી સુર પંથ, યતા અભ્યાસા નહીં મિલે વો તો બિના કૃપા ભગવાન. પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ, કે આ રાષ્ટ્ર નહીં, આ દેશ નહીં, આ ગરવી ગુજરાત નહીં, મારે ને તમારે આગળ લાવવી છે તો મારી ને તમારી સિવાય કોઈ નહીં લાવી શકે. સરકાર ભરે બદલ્યા કરે, હું તમે જાગૃત નહીં થાય તો બીજું કોઈ નહીં કરી શકે. આ ગામની નિશાળ એ સરકારની નથી, મારી છે, મારા ગામની છે. અને તમારી બાજુ તો ખૂબ જાગૃતિ, હકીકત કહું સાહેબ, તમારો ખેડૂ નબળો ન હોય. આવો અમારે, અમારા ભાગમાં તો ધારાસભ્યો એવા આવ્યા છે, 5-5 વર્ષ ધારાસભામાં પૂરા કર્યા, તો એને ખબર નથી ટીડીઓ મોટો કહેવાય કે તલાટી મોટો કહેવાય.
તલાટી મંત્રી આવે તો ધારાસભ્ય ઉભા થઈ જાય, આવો મંત્રી સાહેબ આવો, તારે ન ઉભો થવાય, હું મંત્રી સાહેબ આવો. એને જ ખબર નથી મારા હું પાવર છે. અમુક કોકના નામે જ ઓળખાય, પોતાનું નામ જ નહીં. આ એરુની માસીનું કઈ નામ ખરું? એરુની માસી નીકળે એનું કઈ? એરુની માસી એનું નામ જ નહીં. એમ ઘણા એરુની માસીઓ છે. હા નહીં સમજે. અહીંયા શું કહો તમે? મહેસાણા એરુની માસી માસી જ કહો તમે. અર્થે ચોખવટ કરી દઉં, હું ભાવનગર જિલ્લાનો છું અને આપણા તમારા જિલ્લામાં અમારી જિલ્લામાં થોડી ઘણી ભાષામાં ફેરફાર થાય. હું સાચું જ બોલતો હોઈશ, પણ અહીંયા તમે એનો બીજો અર્થ કરતા હો તો માફ કરજો. સાપની માસી, ગોગાની માસી, કારણ કે આપણું આપણું ગુજરાત એવું છે ને, જેમ ભાત ભાતના મોતીથી ઈંઢોણી અને ભરત રૂડું લાગે ને, એમ આપણી દરેક જિલ્લાની ભાષા અલગ અલગ. ભાવનગર જિલ્લાની ભાષા લ્યો, પછી થોડાક તમે રાજકોટમાં જાઓ તો એ રાજકોટની ભાષામાં થોડોક ફેર થઈ જાય, રનો અળો થઈ જાય. આપણે કે નીકળ્યા થાય એ કે નીકળ્યા થાય. ન્યાલી થોડાક જામનગર વ્યા જાઓ તો થોડીક ભાષામાં ફેરફાર થઈ જાય, આપણે કંઈ મળ્યા થાય તો કંઈ ભાટક્યા થાય. આપણે કંઈ માણસ સારો તો કે માટી ઠાવ કહો. અહીં આ બાજુ તમે વ્યાવો એટલે એક એક લીટો ઘરનો આવે. કાકા તા કોકા. અરે મારો પ્રોગ્રામ હતો આ બાજુ, તે એક ભાઈ બહુ સરસ બોલતા હતા. માયાભાઈ આહિર આવ્યા છે સૌરાષ્ટ્રમાંથી અને આપણે સાંભળવાનું છે. હા જોવા જેવું કશું નથી ભાઈ, સાંભળવાનું છે, શાંતિથી બેહવાનું, દાંત નહીં કાઢવાના. તો આવ્યા છે તો આપણે એનું સન્માન કરવું જોઈએ. ગામના સરપંચ પૂંજાજીને વિનંતી કરીએ, ભાઈ એમને સોલું અઢાડીને સન્માન કરે. તે પૂંજાજી આવ્યા ટેજમાંથી, પણ સાહેલ ભાઈ આમ કરીને ઉભા રહ્યા આમ અહીંયા, હું આમ જોયા કરું. પછી મારી આતુરતાનો અંત આવ્યો. મેં ભાઈ ઓઢાડી ગયો ને, મને કે હોઈ જાવ પછી ઓઢાડો ને ભાઈ, મને અહીંયા હું ઉડાવો તો બોલો. મારો શાહીબાગ પોલીસ ગ્રાઉન્ડમાં ભીખું હતા ને ભાઈ પોગ્રામ હતા, ભૂપતભાઈ બધા, તો પોલીસ ગ્રાઉન્ડમાં પોગ્રામ, અને ત્યારે ડીજી પાંડે સાહેબ હતા અને એડિશનરમાં સૈયદ સાહેબ હતા. અને મારું સન્માન રાખેલું, સન્માન એ માટે રાખેલું કે એકવાર ત્યાં ટાઉન હોલમાં પ્રોગ્રામ હતો ગાંધીનગર, અને ત્યારે મુખ્યમંત્રી મોદી બાપુ હતા. આપણે તો એમ જ કહેવાય ને, એટલે મેં એને એમ કીધું, મેં કીધું આ તમે પોલીસને એમ કહો કે નાકાબંધી કરો તો નાક બંધ કરી બેહદ થાય. એને પણ ગાડીઓ તો છે જ નહીં, ઝીપડીઓને ધક્કા મારો ત્યારે. એટલે ત્યારે કંઈક નવા વાહનો ફાળવેલા પોલીસને, પોલીસ મારી ઉપર રાજી થઈ કે માયાભાઈ તમે બહુ મને સારું કામ કર્યું, મારું ત્યાં પ્રોગ્રામ. તો ત્યાં તો સાયલ સિવાય બીજું કાંઈ સન્માનમાં જે સાયલ હતી ઈજ ને એમ. એટલે એ સાલ લઈને મેં છોકરાઓને કીધું, મેં કીધું અને સાલુ પાછી હારી હતી, એ ખોટું નહીં, મેં અને ક્યારેક જ આવી હારી સાલુ અમારા હાથમાં આવે. મેં કીધું આ હાચવીને ઘરે રાખજો, શાળામાં ઓઢે લાગ્યા છે. શિયાળો હતો ને ઠંડી હતી, તો હું ઘરે હૂતો, આખી રાત ઊંઘ જ ન આવી. આખી રાત એકલી હું ઉડ્યું જ વાગ્યા કરી હતી તો એની. અરે એક સાહેબ તમને કહું, રોડ ઉપર ઉભેલા ને એક જણો મોટો આમ, જો હજી આપણા દેશમાં ખબર જ નથી પડ્યો કે એ ક્યાં વાહનમાં કચ્યા ને બેહાય. ચાર જણા રોડ ઉપર પોલીસ વાળા ઉભેલા ને એમાં રિક્ષા નીકળી, વી ઉતર્યા રિક્ષામાંથી. રિક્ષા ક્યાં હું ફોડો હું ફોડો. પોલીસ કેવું ભરે બેઠા ઉતર્યા, બોલો સાહેબ તમે જે કહો. કેવું નથી હવે આ પાસા હમાડ, મારે જોવું છે તે હમાડ્યા કેમ મામા, જેમ અથાણા ફેર્યા હોય બળણીમાં એમ ભરેલા. હજી એને હજી કાઢ્યો હતા તો ચાર સવારીમાં મોટરસાઇકલ વળાવ્યો. હા ને સાહેબે સીટી મારી ગયા ઉભી રાખ, ઓલે અહીંયા સોટાડી દીધી. કેમ સાહેબ બેહાડ્યા? ઓલો પાસો વાળો જ કે લે પાસ મો કરે ઉતરી ગયો. પણ વાત કરવા જઈ રહ્યો છું, જે સહન કરશે
આવું સરસ મજાનું મંદિર, અને બરોબર રાતના 12 વાગેલા અડધીક રાતનું ટાણું, કોઈ માણા છે નહીં, અને એવે ટાણે પગથિયાના પથ્થરે મૂર્તિના પથ્થરને પ્રશ્ન કરે છે. ધ્યાન દેજો વાતમાં, પગથિયાનો પથ્થર એ મૂર્તિના પથ્થરને કહે છે કે હે ભાઈ મૂર્તિના પથ્થર, હું તું બે એક જ રાજસ્થાનની ખાણવાલી નીકળ્યા છે, બે ભાઈઓ જ છીએ, એક જ ખાણના ટુકડા છીએ, તો તને બધા આરતી ઉતારે, તને અભિષેક કરે, તને માથું ટેકવે, તને વંદન કરે, તારી આરતી ઉતારે, તને ભોગ ધરે, થાળ ધરે, અને મારી ઉપર બૂટ સંપલ ઉતારે એટલે. અને ત્યારે મૂર્તિનો પથ્થર એમ કહે છે, તારી જાતને પૂછ ને, મને શું કામ પ્રશ્ન કરે છે. અને મૂર્તિનો પથ્થર તો એમ કહે છે કે બે ભાઈઓ તો છીએ, પણ તું તો મારથી મોટો છો, ખાણમાલી મારી પહેલા તું નીકળ્યો છો. પણ સાંભળી લે, તને ન સમજાતો હોય તો કહું કે તને ભગવાન જ બનાવવો થો, તને મારી પહેલા હાથમાં લીધો આ દેશના શિલ્પકારે, તને ભગવાન બનાવવો થો, હાથમાં ટાકણું લઈ અને હથોડો લીધો અને તને ટોચો માર્યો, તને ભગવાન બનાવવા માટે આમ જ્યાં ટાકણા હથોડાનો જ્યાં ટોચો માર્યો, તો તું ખીજાવ હતો, ક્રોધી હતો, સહન ન કરી શક્યો અને ફાટી ગયો. એટલે કારીગરે કીધું કે હવે આની મૂર્તિ ન બને, આને વેરી નાખવાનું, પગથિયું બનાવો. અને ગાંડા એ પછી મને હાથમાં લીધો અને મારી ઉપર હજારો ટાકડાના ઘા થયા, હજારો હથોડાના ઘા થયા. જેમ સમાજે આકાર આપ્યો ને એમ આકાર લેતો ગયો ને સહન કરતો ગયો ને ત્યારે અહીંયા મંદિર સુધી પહોંચ્યો છું. અને બીજી કઠણા એ છે સાહેબ, એ પથ્થર એકવાર મંદિરમાં આવી જાય તો એ ભગવાન થઈ જાય છે, અને આપણે જીવતા જાગતા અનેકવાર મંદિરમાં આવ્યા કોઈ દી ભગવાન ન બની શક્યા. કઠણા એ તો જવો, અને પાછું તકલીફ છે, બધાયને સ્વર્ગમાં જવું લ્યો, પણ મરવું કોને, મર્યા વગર તો થાય નહીં. હવે અત્યારે દાખલા તરીકે ભગવાન વિમાન લઈને આવે કે આ તમારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થઈ ગયો છું, એ માયા આયર તારી ઉપર એ પ્રસન્ન થઈ ગયો છું, તો હું આ વિમાન લઈને આવ્યો છું, બધાને સ્વર્ગમાં લઈ જવાના છે, તો આમાં કેટલાની તૈયારી. પછી વિમાન એવું છે, જેમ માણા બેઠા તેમ મોટું થતું જાય, હા, એમ પાછું ચિંતા ન કરતા કે આ 20,000 માણા બેઠું છે તો એ નહીં, 1,00,000 આમી જાય એવું. જેમ માણસ બે વિમાન ભાખ દઈને પોળું થાય, તો અમારે કેટલાને જવું, મારે જ નથી જવું, મારે ઘણી તારીખો લીધેલી છે, આપણે અહીંયા જવું જ ન, સ્વર્ગ કેવું હોય મારો બાપ જાણે. પણ સાહેબ આથી સ્વર્ગ બીજું મોટું ક્યુ હોય શકે, અહીંયા આવી મંદિરની પ્રતિષ્ઠા હોય, વૈદિક બ્રાહ્મણના મુખમાલી રોજ આયલી મંત્ર બોલતા, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ, યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ, વૈદિક શ્લોકો અહીંયા બોલાતા હોય અને એની વચ્ચે અત્યારે બેઠા છીએ તો એ પ્રસાદની કેવી ગંધ આવે છે, આવે ને? મને તો બહુ આવે, કારણ કે મેં જીમ્યો નથી, હમણાં બે ગયો એટલે વધારે મજા આવે. એટલે આપણા માટે આ સ્વર્ગ છે, અને આવા સ્વર્ગની જ્યારે વાતો થતી હોય અને આવો જ્યારે ભાવથી જ્યારે કાર્યક્રમ છે, ત્યારે હું ફરી ફરી વાર એક પરિવારનો હું સાહેબ આયલી એને એને ધન્યવાદ આપું છું, જે કસરત કરશનદાસ બાપા મુળુભાઈ પટેલ કચરદાસ મૂળદાસ પરિવાર, એમને તાળીઓથી વધાવો, કારણ કે એમના ત્રણ દીકરા ભાઈ શ્રી ત્રિભુવનભાઈ, ભાઈ શ્રી લીલદાસભાઈ, ભાઈ શ્રી ભૂરદાસભાઈ, અને એમનો પરિવાર ભાઈ શ્રી બેચરભાઈ લીલદાસભાઈ, મનહરભાઈ ત્રિભુવનભાઈ, બાબુભાઈ લીલદાસભાઈ, પ્રહલાદભાઈ લીલદાસભાઈ, શાંતિભાઈ ત્રિભુવનભાઈ, સોમાભાઈ લીલદાસભાઈ, રમેશભાઈ લીલદાસભાઈ, વિઠ્ઠલભાઈ ત્રિભુવનભાઈ, અને વિષ્ણુભાઈ લીલદાસભાઈ, અરવિંદભાઈ લીલદાસભાઈ, અને અંબાલાલભાઈ ભૂરદાસભાઈ, આ બધાને તાળીઓથી વધાવો જે આખા પરિવાર અને એમ